કિમના નવા બાલોદ વિસ્તારમાં કોઈ નિષ્ઠુર જનતાએ પોતાનો પાપ છોપવા માટે નવજાત બાળકને જાળીમાં ત્યજી દીધું હતું. કિમ નજીક આવેલા નવા પાલોદ વિસ્તારમાં અવાવરુ જગ્યાએ રાત્રિના સમયે કોઈ નિષ્ઠુર જનતાએ પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકને ફેંકી દીધું હતું. સવારે સ્થાનિક રહીશોએ મૃત હાલતમાં પડેલા બાળકને જોતા પોલીસને જાણ કરી હતી. આ અંગે પોલીસે અજાણી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી હતી. પઠાણ છે, આજ તારીખ 31 જાન્યુઆરી કલાક પહેલાં અમે જોયું કે નાના પોયરા રમતા હતા, એટલે કોઈ છોકરાને નાખી ગયેલો છે. આશરે 6-1 મહિનાનો હશે. અમે પોલીસને જાણ કરેલી છે, એ લોકો આવે છે. આ કઈ વિસ્તાર છે? આ વિસ્તાર નવા પાલોટ, એકતા નગર ફળિયાની પાછળ, નેનની બાજુ, નેનની બાજુમાં, એટલે મંગરોળ તાલુકા લાગે. મંગરોળ તાલુકો, જિલ્લો સુરત. અમે નવા પાલોટ ગ્રામ પંચાયત સભ્યમાં દમુબેન બોલું છું. અમારા ગામના ગામમાં ખેતર પર ગામની પછાડી એક ખેતર છે. ખેતરમાં 6 માસનું બાળક કોઈ નાખી ગયું છે. આ છોકરાઓ રમતા રમતા ત્યાં આવ્યા છે અને એ બાળકને જોયું છે. બેન, આ કઈ વિસ્તાર છે? નવા પાલોટ. નવા પાલોટ કઈ તાલુકા તમારું કઈ લાગે? માંગરોળ લાગે. ને શું ઘટના ઘટી છે અત્યારે? અમને કોઈ 6 માસનું બાળક કોઈ આ ખેતરમાં નાખી ગયું છે. મેં સુષ્મા કટારિયા છે, હું રહેવાસી નવા પાલોદનો છું. જે સ્ટેપ હમણાં ધર્મેશભાઈ, હું ઘટના ઘટી છે. ઘટનામાં એવું છે કે આ હમણાં સમથિંગ 6 મહિનાનો બાળક છે, એને અજાણ્યા પુરુષ, કોઈ પુખ્તી લેડીઝ યા જેન્ટ્સ, કોઈ અમારા પડતલ ખેતરની અંદર નાના બાળકો રમતા હતા ત્યાં નાખી ગયું છે. અને એ બાળકને પોષણ અમે 6 મહિનાનું છે, અને કોણ છે કોનું છે મને ખબર નથી. નાના બાળકો રમતા હતા એ જોઈ ગયા છે, અને બૂમા બૂમ પાડી કે કોઈ બાળક નાખી ગયું છે. અને નાખીને પછી ગામજનો આવીને જોયું અને પોલીસ તંત્રને જાણ કરી છે. પોલીસ તંત્ર અમે આવી રહેલું છે, અને હાલમાં એ સ્થિતિમાં છે કે બાળકનું કોણ છે કોઈ હાલમાં મને કંઈક પતો નથી. તથા આજથી 6 મહિના દરમિયાન એક અમારા જે કચરાપેટીનું ટ્રેક્ટર આવે છે તેની અંદર આ ઘટના બની હતી, અને આનાથી બીજી વાર થયું છે. એના માટે હું તંત્રને કે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી સાહેબને કે સરપંચ સાહેબને કે પોલીસ તંત્ર સાહેબને જાણ કરું છું કે સાહેબ, આપ સામે નમ્ર વિનંતી કે આ બીજી વારનું ઘટના બને છે. આની લીધે તમે જે આ પ્રાણપ્રાંતિઓ કે જે પણ કોઈ હોય, જેને પણ હોય, એને તમે આના પ્રૂફો, આધાર કાર્ડ કે જે પણ હોય એનું જરા બાયોડેટા તમે લેવો. રૂમ માલિકોને કહો કારણ આ વસ્તુ લઈને રૂમ આપે એમને. પહેલાં ટ્રેક્ટરમાં બી આ ઘટના ઘટેલી બાળક કોઈ મળેલા? જી જી. કેટલા ટાઈમ પહેલાં? 6 મહિના અગાઉ બનેલી આ ઘટના. કચરાપેટીમાં તો કચરાપેટીના જે ડ્રાઈવર સાહેબ હતા એમણે આ વસ્તુ જોયું અને એને જાણ કરી તાત્કાલિક. તો અમારા પોલીસ સ્ટેશન જે કે હાલમાં પાલોદ પોલીસ સ્ટેશન લાગે છે, તાલુકો માંગરોળ લાગે છે, જિલ્લો સુરત લાગે છે, એની અંદર જાણ કરી હતી. એના માટે એની કાર્યવાહી કરી હતી. આ બીજી વાતની ઘટના અમારા ગામમાં બની છે. પોલીસને જાણકારી તમે? હા, પોલીસની જાણકારી આપી દીધી છે. અધિકારી સાહેબ આવી રહેલા છે અમારા જગ્યા પર, અને એના માટે આગળની કાર્યવાહી પોલીસ અંદર કરશે.